तो कोरोनाના લીધે ઘણા લાંબા સમયથી હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી બંધ હતી, જેને ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરવા ચીફ જસ્ટિસને માંગ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આજથી ફરીથી પૂર્વરત થઈ છે, જેમાં પ્રત્યેક વ્યક્તિએ હાઈકોર્ટમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન ફરજિયાતપણે કરવાનું રહેશે, તેમજ હાઈકોર્ટમાં પ્રવેશ કરનાર વ્યક્તિનું થર્મલ ગનથી ચેકિંગ કરવામાં આવ્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે, ઉપરાંત હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન સ્ટ્રીમિંગ પણ શરૂ રાખવામાં આવશે। આજનો દિવસ અમારા માટે જાણે નવા વર્ષનો ઉદય હોય, એક નવો સૂરજ ઉગ્યો હોય એવી અમને બધાને લાગણી અનુભવીએ છીએ। છેલ્લા 17 મહિનાથી જે કોર્ટનું ફિઝિકલ હિયરિંગ બંધ હતું તે આજે ચાલુ થઈ રહ્યું છે। ઘણા લિટિગેન્ટ્સને પોતાની મેટર્સની રાહ જોઈ રહ્યા હતા કે આજે ફિઝિકલ હિયરિંગના હિસાબે શરૂ થશે। અમુક વકીલોની હાલત ખૂબ ખરાબ થઈ હતી, તેઓ લોકો પોપઅપ નહોતા કરી શકતા નવી ટેકનોલોજી સાથે, એની પાસે જ્ઞાન ઓછું હતું, ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ ઓછું હતું। તો એ લોકો સૌના માટે આ એક જે પ્રણાલીગત પ્રથા છે ફિઝિકલ હિયરિંગની, કે જેમાં અમે પરસ્યુ પણ સારી રીતે અમારો કેસ મૂકી શકીએ છીએ, તો જેનું આજે આ શરૂ થવાના કારણે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ। અમારા એસોસિએશનની વારંવાર માંગ હતી કે બને એટલી જલ્દી પ્રત્યક્ષ સુનાવણી શરૂ કરે।